Hello everyone, how are you? કેમ છો બધા? હેપી મજામાં. મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત છે અને દરેક બાળકો મજામાં હશે. મજામાં ને બાળકો, દરેક બાળકોનું મહદી સ્કૂલમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, આપણે પહેલા શું કરશું? બાળકો દુઆ કરશું. ચાલો દરેક બાળકની આંખ બંધ, દુઆ માટે તૈયાર. શરૂ કરો દુઆ. ચાલો, દરેક બાળકને દુઆ થઈ ગયો છે. થઈ ગઈ ને બાળકો? ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. બાળકો, આજે આપણે શું ભણવાનું છે? તો આજે આપણે ભણવાનું છે ધોરણ એક. અને પહેલા ધોરણમાં તો કે પ્રાણીઓના નામ. આજે આપણે પ્રાણીઓના નામ શીખવાના છે. તમને બધાને જંગલની દુનિયા, જંગલ છે આખું એ કેવું હોય છે? જોયેલું છે ને જંગલ તમે બધાએ? તો જંગલની દુનિયામાં તમને લઈ જવાના છે. એટલે કે આપણે પ્રાણીઓના નામ લખવાના છે, બરાબર? તો એમાં જંગલમાં બધા પ્રાણીઓ રહેતા હોય છે ને. ચાલો તો આપણે પ્રાણીઓના નામ લખીએ, બરાબર? ચાલો દરેકનું ધ્યાન અહીંયા. કયું પ્રાણી છે? ચાલો કોણ કહેશે મને? તો બાળકો, આ ચિત્ર છે એમાં વાઘ છે, બરાબર ને? તો આ વાઘ છે કેવો છે? ચટ્ટાપટ્ટા વાળો છે ને ચટ્ટાપટ્ટા વાઘ ને?
વાઘ શું કરે છે? ચાલે છે. વાઘના પગ કેટલા હોય? ચાર પગ હોય, 1 2 3 4. અને પાછળ વાઘને શું હોય? પૂંછડી હોય. હોય ને વાઘને એક પૂંછડી? તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો તમને આ બધા પ્રાણીઓ જોવા મળે છે. તો કેટલા બાળકોએ વાઘને જોયેલું છે? જોયેલો છે ને વાઘને? તો આ વાઘ છે, અહીંયા ઉપર આ બે એના કાન છે, આ બે વાઘની આંખ છે, અને આ વાઘનો મોઢું છે. બાળકો, વાઘને આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ કહેવાય. ખબર છે તમને શું કહેવાય વાઘને? રાષ્ટ્રીય પ્રાણી, બરાબર. તો વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. ચાલો, તો વાઘનો રંગ કેવો છે? આછો, કેસરી ઉપર, બરાબર, અને એની ઉપર કાળા રંગના ચિટ્ટા પટ્ટા છે ને? કાળા રંગના ચિટ્ટા પટ્ટા. તો આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ભાઈ વાઘ, બરાબર. વાઘ શું છે? આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. બાળકો, વાઘ છે કઈ રીતે લખાય? વને કાનો વાઘ, વને કાનો વા અને ઘ. ચાલો, વાઘ લખી નાખો દરેક બાળકો. ચાલો, દરેક બાળકોને વાઘ લખાઈ ગયું બાળકો? લખાઈ ગયું હશે? લખાઈ ગયું ને બાળકો? તો બાળકો, આ વાઘ છે એ જંગલમાં રહે છે. જંગલમાં જ રહે છે ને વાઘ? તો આ વાઘ જંગલમાં રહે છે. અને બીજું શું? તો કે વાઘ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે. કોઈક આપણને પૂછે કે તમારું રાષ્ટ્રીય પ્રાણી કયું, તો શું આવે? વાઘ, બરાબર. વાઘ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે. ચાલો, લખાઈ ગયું ને દરેક બાળકોને? કેવું ચાલે છે કા બાળકો? વાઘ
ચાલો હવે બાળકો આપણે જો તો આ કયું ચિત્ર છે જો જો તો આ કોણ છે બાળકો કોણ છે આનું નામ શું છે સી તો બાળકો આ સી છે એ તો જંગલનો રાજા કહેવાય સી જંગલનો રાજા છે ને તો આ સી છે એ આપણા જંગલનો રાજા કહેવાય તો બાળકો જો આ ચિત્રમાં સિંહ શું કરે છે સિંહની આંખો બંધ કરે છે સિંહ શું કરે છે આંખો બંધ કરે છે ખોલે છે બંધ કરે છે ખોલે છે કરે છે ને સિંહ આવું તો બાળકો આપણે આ સિંહ છે બરાબર હવે સિંહ જંગલનો રાજા છે તમે સિંહની ઘણી બધી વાર્તા સાંભળેલી હશે સાંભળેલી છે સિંહની વાર્તાઓ સિંહની વાર્તાઓ ઘણી બધી આવે છે બરાબર ને અને સિંહ છે એ જંગલનો રાજા કહેવાય એટલે જંગલના બધા પ્રાણીઓ સિંહને પૂછ્યા વગર કોઈ વસ્તુ કરે નહીં બરાબર સિંહ શું છે જંગલનો રાજા છે સિંહ જંગલનો રાજા કહેવાય એટલે બધા પ્રાણીઓ છે એ સિંહની મદદ લઈને પોતાનું કામ કરે છે બરાબર બાળકો બાળકો સિંહ શું કરે સિંહ ગર્જના કરે છે અને સિંહ ગુસ્સામાં હોય એટલે ખૂબ મોટા અવાજે દહાડે સિંહની ગર્જના કરે તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ બરાબર અમુક બાળકો છે એના મમ્મી પપ્પા સાથે ગયા પણ હશે તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ને એટલે ત્યાં આપણને સિંહ જોવા મળે પછી વાઘ જોવા મળે બધા પ્રાણીઓ જોવા મળે તો આ સિંહ છે એ પાંજરામાં મૂકેલું હોય પણ આ સિંહને આપણને જોઈને સિંહ કેવી મોટી મોટી ગર્જના કરતો હોય દહાડતો હોય બરાબર ચાલો તો સિંહને આ આગળ છે એ શું છે કોઈ કહેશે મને આજે મોટી છે એ સિંહની ગર્જના સિંહ છે એ અહીંયા જુઓ આ છે ને જે એને સિંહની શું કહેવાય કેસવાણી કહેવાય એટલે કે સિંહના શું છે વાળ છે બરાબર બાળકો શું છે સિંહના વાળ છે
ચાલો હવે સી કઈ રીતે લખાય સને રસવાય સી માથા ઉપર ટપકો સિંહ અને હ સિંહ ચાલો લખી નાખો દરેક બાળકો સને રસવાય સી માથા ઉપર ટપકો સિંહ અને હ સિંહ ચાલો બાળકો જુઓ આ ચિત્ર છે ને એમાં પણ એક સિંહ છે ક્યાં છે સિંહ ક્યાં છે સિંહ વાર્તાઓ કરીએ છીએ બરાબર એમાં સિંહ હોય છે ચાલો સિંહ છે દરેક બાળકને લખાઈ ગયું બાળકો ચાલો દરેક બાળકને લખાઈ ગયું હશે ચાલો તો બાળકો હવે આપણે જોઈએ આ કયું પ્રાણી છે આ તો હાથી છે વાહ ભાઈ મારા બાળકો તો આ બે હાથીના કાન છે અને અહીંયા આ બે હાથીના દાંત છે આ હાથીના પગ કેટલા છે એક બે ત્રણ અને ચાર હાથીના પગ છે ચાર પગ છે બરાબર બાળકો કેટલા પગ છે હાથીના ચાર પગ છે અને હાથી છે એ શરીરમાં કેવું હોય છે છડ્ડું પડ્ડું હોય ને હાથી ભાઈ છડ્ડા હોય છે બાળકો તમે બધા તમને બધાને હાથીનું ગીત આવડે છે બાળ ગીતો હો બાળકો આવડે છે ચાલો કોને આવડે છે તો ચાલો આપણે બધા એકવાર હાથીનું ગીત ગાશું બરાબર બાળ ગીત હાથી ભાઈ તો ઝાડા હાથી ભાઈ તો ઝાડા લાગે મોટા પાડા આગળ લટકે આગળ લટકે ટૂંકી નય આગળ લટકે લાંબી સુન પાછળ લટકે ટૂંકી પૂછ હાથી ભાઈ તો ઝાડા
લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સુંઢ પાછળ લટકે ટૂંકી પૂંછ બરાબર ને આવું જ કંઈક ગીત હતું ને બાળગીત તો તમે બધાએ હાથીને જોયેલું છે હાથીની સવારી કરેલી છે છે ને મારા માસી છે ને એના ઘર પાસે હાથી બહુ નીકળતા તો આ હાથી ઉપર સવારી કરવાની ખૂબ મજા આવે એક તો હાથી હોય ને એ કદમાં કેવા હોય છે મોટું હોય છે બરાબર કેવું હોય છે અંદરથી આખું હાથી છે બરાબર એ બહારથી આખું આપણને દેખાવમાં કેવું લાગે છે ફરાવદાર એટલે કે ખૂબ વજનવાળું હાથી હોય છે ને હાથી વજનવાળું તો આ હાથી ઉપર બેસવાની ખૂબ મજા આવે બરાબર તો હાથી છે ને જુઓ આ અહીંયા આપણે આ જગ્યાએ અહીંયા જેનો હાથી હોય ને એનો માલિક બેસે છે પછી અહીંયા પાછળ બેઠવાનું હોય એમાં આપણે બેઠી શકીએ હાથી આપણો વજન ઉપાડી શકે છે કેમ કે હાથીનું વજન જ કેટલું મોટું હોય તમને ખબર હોય તો હાથીની અને કીડીની વાર્તા પણ તમે સાંભળેલી હશે સાંભળેલી છે ને તો હાથી અને કીડીની વાર્તામાં પણ એવું જ છે બરાબર બાળકો ચાલો તો હવે આ હાથી છે કઈ રીતે લખાય હને કાનો હા થને દીર્ઘાય થી હાથી હને કાનો હા થને દીર્ઘાય થી હાથી ચાલો હાથી લખી નાખો દરેક બાળકો તો આ હાથી પણ આપણને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે બરાબર તમે લોકો ક્યારેક જાઓ તો હાથી પણ ત્યાં જોવા મળશે ચાલો બાળકો હાથી છે તમારે દરેકને લખાઈ ગયો છે લખાઈ ગયું ને બાળકો ચાલો તો બાળકો હવે કયું પ્રાણી આવે છે ચાલો આપણે જોઈએ ઓ આ કયું પ્રાણી છે બાળકો કયું પ્રાણી છે વેરી ગુડ આનું નામ છે જીરાફ પણ આ જીરાફ છે એ શું કરે છે જીરાફ શું કરે છે બાળકો
તો કે આ જિરાફ છે એ કંઈક ખાય છે, ખાય છે એવું બતાય છે ને. તો આ જિરાફ છે અને જિરાફ છે એના મોઢામાં એવું લાગે છે કે જિરાફ કંઈક ખાય છે. ચાલો બાળકો જુઓ, આ જિરાફની લાંબી ડોક હોય હોય ને જિરાફ તે લાંબી ડોક. જિરાફની ડોક કેવી છે? તો કે જિરાફની ડોક છે એકદમ લાંબી છે, બરાબર. જિરાફની ડોક લાંબી અને જુઓ જિરાફ પણ કેવું હોય છે? લાંબુ હોય છે. જિરાફ કઈ રીતે લખાય? તો જિરાફ આવી રીતે લખાય. જને રસવાય જી, રને કાનો રા સો. જિરાફ, જને રસવાય જી, રને કાનો રા સો. જિરાફ, જિરાફ તમે જોયેલા છે બાળકો? તમને તમે પ્રાણી સંગ્રહાલય જાઓ તો તમને ત્યાં જિરાફ જોવા મળે છે, બરાબર. ચાલો બાળકો હવે લખાઈ ગયું દરેકને. જને રસવાય જી, રને કાનો રા સો. જિરાફ. ચાલો બાળકો જિરાફ દરેક બાળકોને લખાઈ ગયું હશે, લખાઈ ગયું ને બાળકો જિરાફ? તો જિરાફ છે અહીંયા શું કરતો હતો જુઓ, એનું મોઢું ચાલે છે ને. જુઓ આ જિરાફના બે કાન છે, આ જિરાફનું મોઢું છે અને જિરાફ છે ખાય છે, જીભ બહાર કાઢે છે. આ જિરાફના પગ છે, કેટલા પગ છે? ચાર પગ હોય, બરાબર બાળકો. જિરાફના કેટલા પગ છે? ચાર છે. ચાલો તો બાળકો આ છે જિરાફ, ને જિરાફ કઈ રીતે લખાય? જને રસવાય જી, રને કાનો રાફ. જિરાફ, જિરાફ છે એ આવી રીતે લખાય, બરાબર ને બાળકો? ચાલો તો બાળકો આજે આપણે અહીં સુધી રાખશું. પાછા ગુજરાતીના લેક્ચરમાં મળશું, એટલે પ્રાણીઓના નામમાં હજી પ્રાણીઓ બાકી છે એ આપણે જોશું અને શીખશું, બરાબર. ચાલો દરેક બાળકોને થેન્ક યુ, બાય બાય, સ્ટે હોમ સ્ટે સેફ.